નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું જીપીએસસી ગાઈડ યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયો છે જાન્યુઆરી બે હજાર વીસના કરંટ અફેર્સનો પાર્ટ નંબર ટુ બેસ્ટ એમસીક્યુનો કે જેની અંદર બાર જાન્યુઆરીથી લઈને ઓગણીસ જાન્યુઆરીના કરંટ અફેર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે ગુજરાત સરકારની હોય કે કેન્દ્ર સરકારની તમામ માટે ખાસ ઉપયોગી નીવડશે આ વિડીયો વિસ્તૃત સમજૂતી માટે આપણે ડેલી કરંટ અફેર્સના વિડીયો મૂકીએ છીએ એ તમારે ખાસ જોવા પડશે આ વિડીયોને જે વિદ જે વિદ્યાર્થીઓ માટે એક્ઝામ નજીક હોય અને સમય ઓછો હોય એના માટે ક્વિક રિવિઝન તરીકે પણ ખાસ ઉપયોગી નીવડશે ઉપરાંત જે લોકો ડેઇલી કરંટ અફેર્સ આપણા વિડીયોના કરે છે એ લોકો માટે તો ખાસ ક્વિક રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી નીવડશે આ વિડીયો તો શરૂઆત કરીએ જાન્યુઆરી મહિનાના પાર્ટ ટુ બેસ્ટ એમસીક્યુ સિક્યુ સિરીઝની તો પ્રથમ છે અહીંયા આરબીઆઈએ કઈ સહકારી બેન્કને સૈદ્ધાંતિક રૂપથી સ્મોલ ફાઇનાન્સ બેંક બનવાની મંજૂરી આપી છે તો આરબીઆઈ આપી છે શિવાલિક મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકને બેન્કને કે જે અર્બન હાલની અંદર અર્બન કોપરેટિવ બેંક છે જેને સૈદ્ધાંતિક રૂપથી સ્મોલ ફાઇનાન્સ બેંક બનવાની મંજૂરી આપી છે સામાન્ય રીતે આપણે સ્મોલ ફાઇનાન્સ બેંક બનાવી હોય તો બસો કરોડ રૂપિયાની જરૂર પડે છે જ્યારે અર્બન કોઓપરેટિવ બેંકને સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કન્વર્ટ કરવા માટે સો કરોડ રૂપિયાની ખાસ જરૂર પડે છે અને આ શિવાલિક મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક જે છે એ છે ઉત્તર પ્રદેશની બેંક તો ખાસ અગત્યનું છે નેક્સ્ટ જોઈએ તો નસીમ અલ બહાર એ ભારત અને બીજા કયા દેશ વચ્ચેનો નૌસૈનિક અભ્યાસ છે મિત્રો આપણે ડેલી કરંટ અફેર્સમાં ખૂબ જ ઘણી વખત આને રિવિઝન કર્યું છે એટલે બધાને યાદ રહી ગયું હશે નસીમ અલ બહાર જે છે એ ભારત અને ઓમાન વચ્ચેનો નૌસૈનિક અભ્યાસ છે અહીંયા નસીમ અલ બહારને ઝાયદ અલ બહાર તરીકે તમે એને કન્ફ્યુઝન ન કરતા ઝાયદ અલ બહાર જે છે એ આપણે કરીએ છીએ કતર સાથે જ્યારે આ નસીમ અલ બહાર છે કરીએ છીએ ઓમાન સાથે ઓમાન સાથે આપણે જે ત્રણ એક્સરસાઇઝ કરીએ છીએ જેની અંદર પ્રથમ છે આ નસીમ અલ બહાર કે જે છે નૌસૈનિક અભ્યાસ બીજો છે અલનગા કે જે આર્મી વચ્ચેનો અભ્યાસ છે ઉપરાંત આપણે કરીએ છીએ ઈસ્ટર્ન બ્રિજ ઈસ્ટર્ન બ્રિજ જે છે વાયુસેનાઓ વચ્ચેનો અભ્યાસ તો ત્રણેય જે છે અભ્યાસ ખાસ અગત્યના છે ભારત અને ઓમાન વચ્ચે નેક્સ્ટ જોઈએ તો ઈસરોએ તેનું પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન કેન્દ્ર કે જે હ્યુમન સ્પેસ ફાઇસ સેન્ટર છે એ ક્યાં સ્થાપશે તો જે ઇસરોનું જે એચએસએફસી જે સ્થાપશે એ સ્થાપશે કર્ણાટકની અંદર કર્ણાટકમાં પ્રથમ એ સ્થાપના હતા બેંગ્લોરુની અંદર પણ હવે જે છે ચિત્રદુર્ગ જિલ્લાના ચેલાકેર જે નામના સ્થળ ઉપર માનવ આંતરિક સુડાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે ચિત્રદુર્ગ અને ચેલાકેર બંને ખાસ યાદ રાખજો કર્ણાટકના ચિત્રદુર્ગ ડિસ્ટ્રિક્ટની અંદર ચેલાકેરની અંદર આ પ્રથમ માનવ આંતરિક સુડાન કેન્દ્ર સ્થાપવામાં આવશે ઇસરો દ્વારા ઈસરોના હાલના વડા છે કેસીવન સિવિવાન ઇસરોની સ્થાપના થઈ હતી નાઇન્ટીન સિક્સટી નાઇનની અંદર નેક્સ્ટ જોઈએ તો એનપીસીઆઈ કે જેનું પૂરું નામ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બ્લોક ટેકનોલોજી આધારિત જે પેમેન્ટ છે એને તેજ એને સુરક્ષિત કરવા માટે કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જે પ્લેટફોર્મનું નામ છે વજ્ર વજ્રથી બીજા બે ખાસ ફેક્ટ યાદ રાખજો અરુણાચલ પ્રદેશ ગવર્મેન્ટ જે છે અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકાર દ્વારા એન્ટી રાયોટ વ્હીકલ એક બહાર પાડવામાં આવ્યું એનું નામ પણ છે વજ્ર અને અહીંયા એનપીસીઆઈ જે છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જે પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે પેમેન્ટને તેજ એને સુરક્ષિત કરવા માટે એનું નામ છે પણ વજ્ર એટલે પ્રશ્નમાં શું પૂછાય છે ખાસ જોજો અને વજ્ર જે છે બીજો એક ખાસ અગત્યનો યાદ રાખજો વજ્ર જે છે કઈ ટેકનોલોજી ઉપર કાર્ય કરે છે તો વજ્ર જે છે એની ટેકનોલોજી જે છે ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી ડી એલ ટી ફોર ડિસ્ટ્રીબ્યુટેડ લેજર એલ લેજર આર ટેકનોલોજી તો ડીએલ ટી ટેકનોલોજી ઉપર કામ કરે છે વજ્ર ખાસ અગત્યનો પ્રશ્ન છે નેક્સ્ટ જોઈએ તો અમ્મા વોળી યોજના કયા રાજ્યમાં શરૂ થઈ અમ્મા વોળી યોજના શરૂ થઈ છે આંધ્રપ્રદેશની અંદર આંધ્રપ્રદેશની અંદર આ યોજના અંતર્ગત કે જે મહિલાઓને પંદર હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે ગરીબ મહિલાઓ એના બાળકો માટે અને આવી જ સ્કીમ ઉત્તર પ્રદેશ દ્વારા શરૂ કરી છે જેનું નામ છે કન્યા સુમંગલ યોજના પરંતુ આ કન્યા સુમંગલ યોજનામાં કન્યાનો જન્મ થાય એટલે કે બેબી ગર્લનો તો એને પંદર હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે તો અમાવળી યોજના છે આંધ્રપ્રદેશની નેક્સ્ટ જોઈએ તો બક્ષા બર્ડ ફેસ્ટિવલ કયા રાજ્યમાં યોજાયો બક્ષા બર્ડ ફેસ્ટિવલ બક્ષા બર્ડ ફેસ્ટિવલ યોજાયું પશ્ચિમ બંગાળની અંદર બક્ષા બર્ડ જે છે નેશનલ પાર્ક એ પણ આવેલો છે પશ્ચિમ બંગાળમાં તો બક્ષા બર્ડ ફેસ્ટિવલ યોજાયો પશ્ચિમ બંગાળમાં સાથે સાથે યાદ રાખજો આંધ્રપ્રદેશની અંદર ફ્લેમિંગો ફેસ્ટિવલ યોજાયું ફ્લેમિંગો ફેસ્ટિવલ કે જે પુલિકટ ઝીલ જે છે ત્યાં પુલિકટ ત્યાં ઉજવાયું ફ્લેમિંગો ફેસ્ટિવલ કે જે આંધ્રપ્રદેશમાં જ્યારે આ પ્રશ્નનો જવાબ છે બક્ષાબર્ડ ફેસ્ટિવલ ઉજવાયું પશ્ચિમ બંગાળની અંદર નેક્સ્ટ જોઈએ તો કયું રાજ્ય પ્રથમ વખત સ્નો લેપોર્ડનો સર્વે કરાવી રહ્યું છે અહીંયા ઘણાથી પ્રશ્નોમાં ભૂલથી ઠીક થઈ જાય હિમાચલ પ્રદેશ કારણ કે હિમાચલ પ્રદેશનું સ્ટેટ એનિમલ છે સ્નો લેપર્ડ પરંતુ અહીંયા પ્રશ્ન એવો છે કે કયું રાજ્ય પ્રથમ વખત સ્નો લેપર્ડનો સર્વે કરાવી રહ્યું છે તો એ રાજ્ય છે ઉત્તરાખંડ ઉત્તરાખંડ પ્રથમ વખત જ સ્નો નો જે છે સર્વે કરવા જઈ રહ્યું છે નેક્સ્ટ જોઈએ તો ત્રેવીસમું યુવા મહોત્સવ નેશનલ યુથ ફેસ્ટિવલ બે હજાર વીસ કયા શહેરમાં આયોજિત થશે તો એ જે આયોજિત થયું છે એ છે લખનઉની અંદર લખનઉની અંદર કેન્દ્રીય મંત્રી છે કિરણ જે જેની કોન્સ્ટિટ્યુન્સી છે અરુણાચલ વેસ્ટ અને ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટ અને કેન્દ્રીય રમતગમત મંત્રાલય દ્વારા આ લખનઉની અંદર ત્રેવીસમો રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન થયું લખનઉની અંદર જેની થીમ ખાસ યાદ રાખજો ફિટ યુથ ફિટ યુથ ફિટ ઇન્ડિયા ફિટ યુથ ફિટ ઇન્ડિયા નેક્સ્ટ જોઈએ તો કયા શહેરમાં માર્ચ બે હજાર વીસમાં ઇન્ટરનેશનલ લેવલ એક્સરસાઇઝ મિલન યોજાશે કયા શહેરમાં ઇન્ટરનેશનલ લેવલ એક્સરસાઇઝ કે જેનું નામ છે મિલન એ યોજાશે તો મિલન યોજાશે વિશાખાપટ્ટનમની અંદર વિશાખાપટ્ટનમ નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી કોને તેના પ્રથમ જ નોવેલ એટલે કે એની ડેબ્યુ નોવલ છે કે જેનું નામ છે આશા ઇન ધી સ્પિરિટ વર્લ્ડ આશા ઇન ધી સ્પિરિટ વર્લ્ડ એના માટે યુકે બેસ્ટ કોસ્ટા ચિલ્ડ્રન્સ એવોર્ડ મળ્યો કોસ્ટા ચિલ્ડ્રન્સ એવોર્ડ તો એ મળ્યો છે જગબિન્દર બિલાનને જગબિન્દર બિલાન નામ છે ખાસ યાદ રાખજો આશા ઇન ધી સ્પિરિટ વર્લ્ડ માટે એની પ્રથમ જ ડેબ્યુ નોવલ છે કોસ્ટા ચિલ્ડ્રન એવોર્ડ મળ્યો છે જગબિન્દર બિલાન નેક્સ્ટ જોઈએ તો ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત કયા વર્ષ સુધીમાં સામેલ થશે દળમાં કયા વર્ષ સુધીમાં સામેલ થશે આ વિક્રાંત તો એ સામેલ થશે બે હજાર એકવીસ સુધીમાં અહીંયા ખાસ યાદ રાખજો આપણી પાસે હાલમાં નૌકાદળમાં સામેલ અને એક્ટિવ હોય એવું એક એરક્રાફ્ટ કેરિયર છે એકમાત્ર કે જેનું નામ છે વિક્રમાદિત્ય આઈએનએસ વિક્રમાદિત્ય પરંતુ એ આપણે જે છે આઈએનએસ વિક્રમાદિત્ય એ ખરીદેલું છે રશિયા પાસેથી રશિયા પાસેથી જ્યારે આ વિક્રાંત જે છે એ આપણું સ્વદેશી બનાવટનું હશે એટલે કે ઇન્ડિજિનિયસ હશે અને વિક્રાંતને અત્યારે બનાવી રહી છે કોચી સિપયાર્ડ લિમિટેડ કોચી સિપયાર્ડ લિમિટેડ કેરળની અંદર અને આ વિક્રાંત છે બે હજાર એકવીસ સુધીની અંદર નૌકાદળમાં સામેલ થશે ઉપરાંત ખાસ અહીંયા એક યાદ રાખજો વિક્રમાદિત્ય ઉપર તાજેતરમાં તેજસનું જે નેવલ વર્ઝન છે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે તેજસ છે આપણું એનું નેવલ વર્ઝનનું સક્સેસફુલ લેન્ડિંગ થયું હતું વિક્રમાદિત્ય ઉપર એરક્રાફ્ટ કેરિયર જે છે વિક્રમાદિત્ય ઉપર લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ જે તેજસનું નેવલ વર્ઝનનું જે સક્સેસફુલ્લી લેન્ડિંગ થયું હતું એટલા માટે પણ આ ખાસ ન્યૂઝમાં હતું એટલે બહુ અગત્યનો પ્રશ્ન છે વિક્રાંત આવશે પછી આપણી પાસે બે એર કેરિયર કેરિયર એરિયર જે છે બની જશે એરિય એરક્રાફ્ટ કેરિયર અત્યારે છે એક હાલમાં જે નૌકાદળમાં સામેલ હોય વિક્રમાદિત્ય બે હજાર એકવીસ સુધીમાં જે બીજું એરક્રાફ્ટ કેરિયર છે વિક્રાંત એ સામેલ થઈ જશે નેક્સ્ટ જોઈએ તો સ્ટેટ બોક ઇન્ડિયાએ નાણાકીય વર્ષ બે હજાર વીસ માટે જીડીપીનું અનુમાન ઘટાડીને કેટલું કર્યું છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કર્યું છે ચાર પોઈન્ટ છ ટકા ચાર પોઈન્ટ છ ટકા અહીંયા ઓપ્શનમાં છે પાંચ ટકા તો આરબીઆઈ આરબીઆઈ અને વર્લ્ડ બેંક દ્વારા પાંચ ટકા પ્રોજેકશન કરવામાં આવ્યું છે જ્યારે એશિયન ડેવલપમેન્ટ બેંક અને ક્રિસિલ દ્વારા પાંચ પોઈન્ટ એક ટકાનું પ્રોજેકશન કરવામાં આવ્યું છે જ્યારે એસબીઆઈએ કર્યું છે ચાર પોઈન્ટ છ ટકા આ જે છે પ્રોજેક્શન છે એટલે કે અનુમાન હોય છે જ્યારે એકચ્યુઅલની અંદર કેટલો જીડીપી રહ્યો છે એ જે જાહેર કરવામાં આવે છે આપણા નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા કે જે બે હજાર ઓગણીસ વીસ માટે જાહેર કરવામાં આવશે ક્વાર્ટર વન અને ક્વાર્ટર ટુનું જાહેર કર્યું છે નેશો દ્વારા જેમાં ક્વાર્ટર વનમાં રહ્યો છે પાંચ ટકા અને ક્વાર્ટર ટુમાં રહ્યો છે ચાર પોઈન્ટ પાંચ ટકા જ્યારે ઓવરઓલ જાહેર કરવામાં આવશે બે હજાર ઓગણીસ વીસ વીસ માટે તો અહીંયા પ્રશ્નોનો જવાબ છે ચાર પોઈન્ટ છ ટકા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જીડીપીનું અનુમાન ઘટાડીને કર્યું છે ચાર પોઈન્ટ છ ટકા નેક્સ્ટ જોઈએ તો અમિત શાહે કર્મયોદ્ધા ગ્રંથ એ પુસ્તકનું વિમોચન કર્યું છે આ પુસ્તક કયા રાજનેતાના જીવનને સમર્પિત છે તો આ પુસ્તક છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીના જીવનને સમર્પિત કે જેનું નામ છે કર્મયોદ્ધા ગ્રંથ કે જેનું વિમોચન કર્યું છે આપણા ગૃહમંત્રી અમિત શાહે એક બીજું ખાસ યાદ રાખજો નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત એક પુસ્તક છે એક્ઝામ વોરિયર એક્ઝામ વોરિયર આ એક્ઝામ વોરિયરનું તાજેતરમાં જે ચાર જાન્યુઆરીએ વિશ્વ બ્રેઇલ દિવસ કહ્યું એની અંદર આ પુસ્તકનું બ્રેલ સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું છે એક્ઝામ વોરિયરનું તો આ બે પુસ્તક ખાસ યાદ રાખજો એક્ઝામ વોરિયર કે જે નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખેલું છે એનું બ્રેલ સંસ્કરણ તાજેતરમાં લોન્ચ થયું ઉપરાંત કર્મયોદ્ધા ગ્રંથ કે જે નરેન્દ્રભાઈ મોદી ઉપર છે કે જેનું અમિતભાઈ શાહ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે ઉપરાંત નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા યોજાશે વીસ જાન્યુઆરીના રોજ એ પણ ખાસ યાદ રાખજો પરીક્ષા પે ચર્ચા જે યોજાય છે આ વર્ષે યોજાશે નવી દિલ્હીની અંદર નેક્સ્ટ જોઈએ તો કયું રાજ્ય વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સ્પેસ સેન્ટરની સ્થાપના કરશે આ રાજ્ય છે આપણું ગુજરાત ગુજરાત જે છે એ યુનિસેફ સાથે મળીને વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સ્પેસ સેન્ટરની સ્થાપના કરશે અહીંયા ખાસ યાદ રાખજો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે છે એ છે કેરળની અંદર તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જ્યારે અહીંયા જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર યુનિસેફની મદદથી બનશે આપણા ગુજરાતની અંદર નેક્સ્ટ જોઈએ તો નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે નવ જાન્યુઆરી કયા વર્ષમાં મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા તો એ વર્ષ છે ઓગણીસો પંદરમાં ઓગણીસો પંદરમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના દિવસે એ દિવસથી આપણે અને આપણે જે ઉજવણી શરૂઆત કરીએ પ્રવાસી ભારતીય દિવસની એ કરી છે બે હજાર ત્રણથી બે હજાર અને ત્રણથી આ બે હજાર ત્રણથી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે અને આ બે હજાર ત્રણથી શરૂઆત કરી છે એટલે આપણે બે હજાર વીસમાં જે આ જે છે સોળમું સંસ્કરણ રહેશે સોળમું સંસ્કરણ સિક્સટીન્થ તો આનો જવાબ આવશે ઓગણીસો પંદરમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા નેક્સ્ટ જોઈએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ત્રીજા સંસ્કરણનો પ્રારંભ કયા શહેરમાં થયો છે ફરીને ઘણી વખત આપણે ડેઇલી જે કરંટ અફેર્સમાં કેટલી વખત રિપીટ કર્યું છે એટલે તમામ લોકોને હવે યાદ રહી ગયો છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ આવે તો યાદ રાખવાનું આસામનું ગુવાહાટી આ પ્રશ્નનો જવાબ આવશે આસામનું ગુવાહાટી જ્યારે અહીંયા ઓપ્શનમાં છે ભુવનેશ્વર કન્ફ્યુઝન ન થાય ખાસ યાદ રાખજો ભુવનેશ્વરની અંદર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થયું છે જે પ્રથમ વખત છે એનું ફર્સ્ટ એડિશન છે જ્યારે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે એનું થર્ડ એડિશન જે છે એ શરૂઆત થઈ છે ગુવાહાટીની અંદર પ્રથમ યોજાયું હતું નવી દિલ્હીની અંદર બીજું યોજાયું હતું મહારાષ્ટ્રના પુણે ખાતે અને આ જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ત્રીજું સંસ્કરણ છે હાલમાં અત્યારે જે પ્રારંભ થયો છે જે છે ગુવાહાટી આસામની અંદર જ્યારે ભુવનેશ્વરમાં યોજાશે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એટલે કન્ફ્યુઝન ખાસ ન થાય ખાસ યાદ રાખજો નેક્સ્ટ જોઈએ તો વિશ્વ હિન્દી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે તો વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે દસ જાન્યુઆરીના દિવસે દસ જાન્યુઆરી નેક્સ્ટ જોઈએ તો અમિતભાઈ શાહ દ્વારા તાજેતરમાં આઈ ફોર સી એનું પૂરું નામ છે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એનું કયા શહેરમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે તો એ શહેર છે નવી દિલ્હીની અંદર નવી દિલ્હીમાં આઈ ફોર સી સેન્ટરનું ઉદઘાટન કર્યું છે સાથે સાથે અહીંયા ઓપ્શનમાં પણ ખાસ યાદ રાખજો મુંબઈ છે તો મુંબઈની અંદર મહાનેવી કનેક્ટનો પ્રારંભ થયો છે ભારતીય નવ નૌસેનાનું જે એક્ઝિબિશન હોય છે એનો પ્રારંભ થયો છે મહારાષ્ટ્રના મુંબઈ ખાતેથી બેંગ્લોરુ હમણાં તાજેતરમાં પ્રશ્ન બહુ રહ્યું ન્યૂઝની અંદર કારણ કે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું ને સાતમું સંસ્કરણ એકસો સાતમું એડિશન યોજાયું બેંગ્લોરની યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ ખાતે એટલા માટે અને હૈદરાબાદની અંદર વિંગ્સ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી યોજાશે એ પણ ખાસ યાદ રાખજો તો અહીંયા બધા ઓપ્શન ખાસ અગત્યના છે જ્યારે આ પ્રશ્નોનો જવાબ આવશે નવી દિલ્હીની અંદર ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરનું ઉદઘાટન થયું છે નવી દિલ્હીમાં નેક્સ્ટ જોઈએ તો કલકત્તા પોર્ટ હવે કયા નામે ઓળખાશે તો કોલકત્તા પોર્ટનું નામકરણ થયું છે હવે શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ શ્યામાપ્રસાદ મુખર્જી પોર્ટ નેક્સ્ટ જોઈએ તો ઇંગ વેને તાજેતરમાં કયા દેશની પ્રેસિડેન્શિયલ ચૂંટણી જીતી છે તો આ સાંઈ ઇંગ વેને જીતી છે તાઇવાનની પ્રેસિડેન્શિયલ ચૂંટણી તાઇવાનની અંદર નેક્સ્ટ જોઈએ તો સિવિલ એવિએટર સેક્શન સિવિલ એવિએશન સેક્ટર ઉપર આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ કે જેનું નામ છે વિંગ્સ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી એનું શહેરમાં આયોજન થશે હમણાં જ જોયું એમ આપણે એનું આયોજન થશે હૈદરાબાદની અંદર હૈદરાબાદમાં અહીંયા ફરીથી ઓપ્શનની અંદર આપ્યું છે બેંગલુરુ મેં કીધું એની અંદર ને સાતમું સંસ્કરણ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું યોજાયું બેંગલુરુની અંદર કોચી કોચી જે છે આવેલું છે કેરેડામાં એમાં વિશ્વ આયુર્વેદ સમિટ બે હજાર ઓગણીસ યોજાય ઉપરાંત જે આપણું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બની રહ્યું છે કોચી સિપયાર્ડ લિમિટેડની અંદર જેનું નામ છે વિક્રાંત તો આ બધા જ આવા ઓપ્શન્સ જે છે આવી જ રીતે આપણે ડેઈલી કરંટ અફેર્સમાં ડિટેલની અંદર આમાં વિસ્તૃત સમજૂતી સાથે ચર્ચા કરીએ છીએ પરંતુ આ જે છે ક્વિક રિવિઝન વિડીયો છે એટલે ડેઇલી તમારા કરંટ અફેર્સ જોવાનો ખાસ હું આગ્રહ રાખીશ કારણ કે એની અંદર આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ છીએ આ જે છે આપણે રિવિઝન ટાઈપ વિડીયો છે એટલે થોડુંક ઝડપથી રહી રહ્યા છે નેક્સ્ટ જોઈએ તો ભારતીય નૌસેનાએ ખાડી દેશોમાં ગલ્ફ ઓફ ઓમાન અને વગેરેમાં સામુદ્રિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા ઓપરેશનની જાહેરાત કરી છે એ ઓપરેશનનું નામ છે ઓપરેશન સંકલ્પ તાજેતરમાં જે અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે તણાવ જે હતું યુદ્ધ જેવી પરિસ્થિતિ એને અનુલક્ષીને ગલ્ફ ઓફ ઓમાનની અંદર ખાસ કરીને સામુદ્રિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન સંકલ્પ યોજાયું હતું ઓપરેશન સંકલ્પ નેક્સ્ટ જોઈએ તો પેડ્રો સાંચેજ કયા દેશના પ્રધાનમંત્રી બન્યા છે પેડ્રો સાંચેજ બન્યા છે સ્પેનના પ્રધાનમંત્રી અગત્યનું એટલા માટે છે કે સ્પેનની અંદર પ્રથમ વખત કોઇલેશન ગવર્મેન્ટ એટલે કે ગઠબંધનવાળી સરકાર બની છે કે જ્યારે જનરલી ત્યાં ગઠબંધનવાળી સરકાર બનતી નથી એટલા માટે પેડ્રો સાંચે જ બન્યા છે સ્પેનના પ્રધાનમંત્રી નેક્સ્ટ જોઈએ તો સ્પેનમાં જે છે મેડ્રિડ આવેલું છે મેડ્રિડ કયા રાજ્યની આયુર્વેદ વિશ્વવિદ્યાલયના સંસ્થાના એક સમૂહને રાષ્ટ્રીય મહત્ત્વનું સંસ્થાનનો દરજ્જો મળશે અહીંયા એવું કીધું છે કે કયા રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી જે છે એની ઇન્સ્ટિટ્યુશન્સ જે આઈપીએનો એક સમૂહ હોય એને નેશનલ ઇમ્પોર્ટન્સ જે મળશે ઇન્સ્ટિટ્યુશન કે રાષ્ટ્રીય મહત્ત્વનું સંસ્થાન તરીકેનો દરજ્જો એ છે આપણું ગુજરાત ગુજરાતની અંદર આવેલી છે ગુજરાત એક આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરની અંદર એને એની જે ઇન્સ્ટિટ્યુશનનો સમૂહ છે એને રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાનનો દરજ્જો મળશે નેક્સ્ટ જોઈએ તો નીચે પૈકી કઈ સંસ્થાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને તેની આઠ અજાયબીઓની યાદીમાં સમાવેશ કર્યો છે ખૂબ જ ડિટેલની અંદર આપણે ડેઈલી કરંટ અફેર્સ વિડીયોમાં ચર્ચા કરી છે આ બાબતે અને તમામના ખ્યાલ છે એ છે એસસીઓ ધ શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઠમી અજાયબી તરીકે તેના લિસ્ટમાં સ્થાન આપ્યું છે જેથી આપણા ટુરિઝમ ક્ષેત્રનો પણ ખાસ વિકાસ થશે અને શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનમાં આઠ મેમ્બર દેશો આવેલા છે જે તમામે તમામ આપણે ચર્ચા કરી છે ડેઈલી કરંટ અફેર્સનો વિડીયો ખાસ જોઈ લેજો એની અંદર અને શાંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનનું જે મુખ્યાલય આવેલું છે એ છે ચીનનું બેઇજિંગ બીજિંગ ચીન નેક્સ્ટ જોઈએ તો ગુજરાતના કયા સ્થળે રાષ્ટ્રીય કક્ષાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનું નિર્માણ થશે તાજેતરમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનું સિલા જે શરૂઆત કરી કરવામાં આવી છે તો એ જે નિર્માણ થશે એ છે કલોલની અંદર કલોલની અંદર એનું તાજેતરમાં શિલાન્યાસ થયો છે અમિત શાહ દ્વારા અને આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલનું નિર્માણ થશે કલોલની અંદર નેક્સ્ટ જોઈએ તો કયા ક્રિકેટરને પોલી ઉમરીગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે એ ક્રિકેટર છે જસપ્રીત બુમરાહ જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિમેન્સની અંદર પૂનમ યાદવ એને બેસ્ટ ક્રિકેટર ઓફ ધી વુમન મળ્યો છે પૂનમ યાદવને રોહિત શર્માને આઈસીસી ક્રિકેટ વન ડે ક્રિકેટર ઓફ ધી યર બે હજાર ઓગણીસનો ખિતાબ મળ્યો છે રોહિત શર્માને વિરાટ કોહલીને મળ્યો છે આઈસીસી સ્પિરિટ ઓફ ધી ક્રિકેટ એવોર્ડ તો તમામે તમામ જે આપણે આઈસીસી એવોર્ડ અને તમામ ચર્ચા ડિટેલમાં કરી છે ડેટેલ જે ડેલી વિડીયોની અંદર તો એ પણ ખાસ જોઈ લેજો નેક્સ્ટ જોઈએ તો પ્રતિષ્ઠિત આઈસીએસઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી એનો ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો આ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ઇન્દુ જૈનને ઇન્દુ જૈન છે બીસીસીએલના ચેરમેન બીસી સીએલના ચેરમેન અને બીસીસીએલ જે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર એનું પ્રિન્ટિંગ કરે છે બીસીસીએલ એના ચેરમેન છે ઇન્દુ જૈન કે જેને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મેળવ્યો છે આઈસીસીએસ દ્વારા નેક્સ્ટ જોઈએ તો પેરિસ બુકફેર બે હજાર વીસમાં કયો દેશ અતિથિ દેશ હશે તો પેરિસ બુકફેર બે હજાર વીસમાં ગેસ્ટ ઓફ ઓનર હશે આપણું ભારત ઇન્ડિયા યાદ રાખજો અબુધાબીની અંદર પણ આપણું હતું ઇન્ડિયા મેક્સિકોની અંદર પણ આપણું હતું ઇન્ડિયા પેરિસ બુકફેરમાં પણ છે ઇન્ડિયા જ્યારે સારજા સારજા બુક બુકફેર થયો એની અંદર હતું મેક્સિકો એટલે કન્ફ્યુઝન ન થાય અબુધાબીમાં હતું ઇન્ડિયા પેરિસ બુકફેરમાં પણ અત્યારે ઇન્ડિયા છે અને સારજા હતું એની અંદર છે મેક્સિકો હતું ગેસ્ટ ઓફ ઓનર તરીકે આની તમામ ડિટેલમાં ચર્ચા આપણે ડેઇલી કરંટ અફેર્સના વિડીયોમાં કરી જ છે છતાં પણ આપણે રિવિઝન કરીએ છીએ નેક્સ્ટ જોઈએ તો તાલ જ્વાળામુખી તાજેતરમાં સમાચારમાં હતું તાલ જ્વાળામુખી સક્રિય થયો છે અને તાજેતરમાં ખૂબ જ નુકસાન થયું છે એનાથી વિસ્ફોટથી તો એ કયા દેશમાં આવેલ છે એ આવેલ છે ફિલિપિન્સની અંદર ફિલિપિન્સમાં ફિલિપિન્સની કેપિટલ છે મનીલા આ મનીલાની અંદર જ એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્યાલય આવેલું છે એ પણ ખાસ યાદ રાખજો તો ત્વાલ જોડા મુખ્ય આવેલું છે ફિલિપિન્સની અંદર નેક્સ્ટ જોઈએ તો નીચેનામાંથી કોણ તાજેતરમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બન્યા છે તો એ ડેપ્યુટી ગવર્નર બન્યા છે માઇકલ પાત્રા માઇકલ પાત્રા આરબીઆઈમાં એક ગવર્નર હોય છે અને સાથે તેને સહયોગ કરવા માટે ચાર ડેપ્યુટી ગવર્નરનો સમાવેશ કરવામાં આવે છે જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ હતી નાઇન્ટીન થર્ટી ફાઇવમાં ઓગણીસો પાંત્રીસમાં આરબીઆઈ એક નાઇન્ટીન થર્ટી ફોર અંતર્ગત ઓગણીસો ને પાંત્રીસમાં આરબીઆઈની સ્થાપના થઈ હતી આઈ આરબીઆઈના હાલના ગવર્નર છે શક્તિકાંત દાસ અને તાજેતરમાં જે ડેપ્યુટી ગવર્નર બન્યા છે માઇકલ પાત્રા કે જે વિરલ આચાર્યનું સ્થાન લેશે નેક્સ્ટ જોઈએ તો આ વર્ષે ગણતંત્ર દિવસ ગણતંત્રના દિવસની પરેડ માટે પ્રથમ મહિલા પરેડ એજન્ડન્ટ કોણ હશે પરેડ એન્જેન્ડન્ટ શું છે એ આપણે જોયું હતું કે જે સૈનિકોનો એક સમૂહ હોય છે પરેડ દરમિયાન જે પરેડ થતી હોય એ દરમિયાન સૈનિકોનો જે સમૂહ હોય એને એક લીડ કરવાવાળા વ્યક્તિ હોય છે એ જે લીડ કરવાવાળા વ્યક્તિને પરેડ એજેન્ડન્ટ કહે છે તો આ પરેડ એજન્ડન્ટ આ વખતે પ્રથમ વખત મહિલાભાઈના છે તાનિયા શેર ગિલ તાનિયા શેર ગિલ નેક્સ્ટ જોઈએ તો સોપર કે જે તાજેતરમાં ચર્ચામાં રહ્યું હતું તે શું છે તો સોપર છે ટ્રોજન માલવેર ટ્રોજન માલવેર આ એક પ્રકારનો માલવેર છે કે જે ઇન્ટરનેટ ઉપરથી અથવા તો કોઈપણ રીતે તમારા મોબાઈલમાં દાખલ થઈ અને ઇ કોમર્સ વેબસાઇટ હોય છે જે જુદી જુદી એના રેટિંગ્સ જે છે રેટિંગ્સ અને રિવ્યૂ જે છે ઓટોમેટિક વધવા માંડે છે સારા રિવ્યૂ આવે છે તો આ પ્રકારનો માલવેર છે સુપર કે જે તાજેતરમાં ચર્ચામાં રહ્યું છે ચર્ચામાં એટલા માટે પણ રહ્યું છે કે ભારતની અંદર ચૌદ ટકા સ્માર્ટફોન અફેક્ટ થયા છે આ સોપરના હિસાબેથી અને ખૂબ જ ડેન્જરિયસ છે સુપર સોપર ઉપર જે છે એનો વિડીયો જો તમારે જોતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો સોપર જે છે માલવેર ઉપર કઈ રીતનું કારણ કે ખૂબ જ અગત્યનો છે ચૌદ ટકા સ્માર્ટફોન અફેક્ટેડ થયા છે એના હિસાબે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો નેક્સ્ટ જોઈએ તો સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં વુમન એન્ટરપ્રેન્યુર માટે યશસ્વીની યોજના શરૂ કરી છે ગોવાની અંદર ગોવામાં આ અંતર્ગત મહિલાઓના સ્વસહાયતા સમૂહ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપને વ્યવસાય માટે કેટલી સુધીની વ્યાજમુક્ત લોન મળશે તો આ યશસ્વીની યોજના અંતર્ગત જે સેલ્ફ હેલ્પ ગ્રુપને વ્યવસાય માટે લોન મળશે પાંચ લાખ રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ ફ્રી લોન પાંચ લાખ રૂપિયા સુધીની પાંચ વર્ષ માટે કોના દ્વારા શરૂ કરવામાં આવે છે સ્મૃતિ રેની દ્વારા અને ગોવામાં શરૂઆત થઈ છે પાંચ લાખ રૂપિયા અંતર્ગત ઇન્ટરેસ્ટ ફ્રી લોન મળશે નેક્સ્ટ જોઈએ તો કોણે કલકત્તામાં એક એકીકૃત સ્ટીલ હવના રૂપમાં પૂર્વ ક્ષેત્રને વિકસિત કરવા માટે મિશન પૂર્વોદયનું બનાવરણ કર્યું છે અહીંયા શબ્દ ખાસ યાદ રાખજો પૂર્વોદય મિશન અને એ અનાવરણ કર્યું છે આપણા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને ધર્મેન્દ્ર પ્રધાન અને કલકત્તામાં કર્યું છે એકીકૃત જે પૂર્વનો ક્ષેત્ર છે ઇસ્ટર્ન પાર્ટ એને સ્ટીલ હબના રૂપમાં વિકસિત કરવા માટે નામ છે મિશન પૂર્વોદય અને કર્યું છે ધર્મેન્દ્ર પ્રધાન કે જે આપણા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મિનિસ્ટર છે અહીંયા ઓપ્શનમાં છે નીતિન ગડકરી નીતિન ગડકરી હાઈવે અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે કે જેની કોન્સ્ટિટ્યુઅન્સી છે મહારાષ્ટ્રનું નાગપુર નાગપુર મહારાષ્ટ્ર નરેન્દ્રસિંહ તોમર જે છે એ મેરુના મધ્યપ્રદેશથી છે કે આપણા કૃષિ મંત્રી છે કૃષિ ઉપરાંત પંચાયતી રાજ અને ગ્રામ વિકાસ મંત્રી પણ છે નરેન્દ્રસિંહ તોમર ગિરિરાજસિંહ છે એની કોન્સ્ટિટ્યુઅન્સી છે બિહારનું બેગુસરાય બિહારનું બેગુસરાય તો તમામ ખાસ અગત્યના છે અહીંયા આ પ્રશ્નનો જવાબ આવશે ધર્મેન્દ્ર પ્રધાન મિશન છે પૂર્વોદય નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં દેશની બીજી પ્રાઇવેટ તેજસ એક્સપ્રેસ કયા બે શહેર વચ્ચે શરૂ થઈ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કારણ કે આપણા ગુજરાતમાં અને લખતો પ્રશ્ન છે અમદાવાદ અને મુંબઈ વચ્ચે આ બીજી પ્રાઇવેટ તેજસ એક્સપ્રેસ શરૂ થઈ છે અહીંયા શબ્દ છે બીજી પ્રાઇવેટ તેજસ એક્સપ્રેસ તો તમને થશે કે પહેલી કોણ છે તો પહેલી છે દિલ્હી લખનઉની અંદર પ્રથમ પ્રાઇવેટ તેજસ એક્સપ્રેસ દિલ્હી લખનઉની અંદર શરૂઆત થઈ હતી બીજી શરૂઆત થઈ છે અમદાવાદ અને મુંબઈ વચ્ચે ઉપરાંત અહીંયા ઓપ્શનમાં છે દિલ્હી વારાણસી તો વંદે ભારત એક્સપ્રેસ કે જે ટ્રેન એઇટીન તરીકે ઓળખાય છે વંદે ભારત એક્સપ્રેસ એ પ્રથમ શરૂઆત થઈ હતી દિલ્હી અને વારાણસી વચ્ચે જ્યારે એ જ વંદે ભારત એક્સપ્રેસ બીજી જે શરૂઆત થઈ હતી દિલ્હી અને કટરા વચ્ચે દિલ્હી અને કટરા વચ્ચે તો આ ચારે ચાર ઓપ્શન ખાસ અગત્યના છે આ પ્રશ્નનો જવાબ આવશે અમદાવાદ અને મુંબઈ વચ્ચે બીજી પ્રાઇવેટ તેજસ એક્સપ્રેસ શરૂ થઈ છે નેક્સ્ટ જોઈએ તો કયા રાજ્યમાં પ્રસિદ્ધ પરશુરામ કુંડ મેળો શરૂ થયો આ પરશુરામ કુંડ આવેલું છે અરુણાચલ પ્રદેશમાં અને અરુણાચલ પ્રદેશમાં શરૂ થયો છે પરશુરામ કુંડ મેળો અહીંયા ઓપ્શનમાં છે ગુજરાત તો ગુજરાતમાં ખાસ યાદ રાખજો આપણા માધવપુરના મેળામાં આ વખતે એપ્રિલમાં યોજાવા જઈ રહ્યો છે એની અંદર ઉત્તર પૂર્વીના આઠ રાજ્યો ભાગ લે છે આ માધવપુરના મેળામાં અને માધવપુરનો મેળો એ જે અરુણાચલ પ્રદેશના મિસમી જનજાતિ સાથે સંકળાયેલો છે મિસમી જનજાતિ સાથે આ મેળાની અંદર આ ઉત્તર પૂર્વીના રાજ્યોના આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર જેવા જેના સમુદાયો દ્વારા લોક એની જે લોક સંસ્કૃતિ પણ પ્રસ્તુત કરવામાં આવશે તો એ ગુજરાતનો આપણો મેળો છે માધવપુરનો મેળો જે પોરબંદર પાસે ભરાય છે પોરબંદરનું ગામ છે માધવપુર જે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના વિવાહ માટે પ્રખ્યાત છે મધ્યપ્રદેશની અંદર ગ્વાલિયરમાં તાજેતરમાં તાનસેન સમારોહ યોજાયો હતો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં ટુ જી ઇથેનોલ પ્લાન્ટ જે સ્થાપવામાં આવ્યો છે ગોરખપુરની અંદર ઉત્તર પ્રદેશમાં આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ઈ ગનના મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં જે ગુજરાતમાં આપણું તીડનું આક્રમણ થયું હતું ઉત્તર ગુજરાતમાં એ જ રીતે શેરડીના પાક સૌથી વધુ થાય છે ઉત્તર પ્રદેશમાં તો એ શેરડીના પાકને બચાવવા માટે તીડથી બચાવવા માટે ત્યાં જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ઉત્તર પ્રદેશમાં ઈ ગનના મોબાઈલ પણ ઉત્તર પ્રદેશમાં છે અને ટુજી ઇથેનોલ પ્લાન્ટ જે છે એ પણ ગોરખપુર ઉત્તર પ્રદેશમાં સ્થાપવામાં આવ્યો છે બીજો એક છે હરિયાણાના પનીપતમાં અને આ જે ગોરખપુર ઉત્તર પ્રદેશમાં ત્રણ ચારે ચાર ઓપ્શન ખાસ અગત્યના છે આ પ્રશ્નનો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ પરશુરામ કુંડ મેળો શરૂ થઈ છે અરુણાચલ પ્રદેશમાં નેક્સ્ટ જોઈએ તો કયા પ્રખ્યાત સિંધી લેખકને ઓગણત્રીસમાં સરસ્વતી સન્માનથી સન્માનિત કરાશે તો એ લેખકનું નામ છે વાસદેવ મોહી વાસુદેવ મોહી એને ચેકબુક જે લઘુ કથાના છે ચેકબુકમાં એના માટે બે હજાર ઓગણીસનું ઓગણત્રીસમું સરસ્વતી સન્માન મળશે ખાસ યાદ રાખજો છે સિંધી લેખક એ પણ પૂછે પરીક્ષામાં કેવા છે મરાઠી ઉર્દુ તો અહીંયા છે સિંધી લેખક વાસદેવ મોહી નેક્સ્ટ જોઈએ તો રાયસીના ડાયલોગનું વિદેશ બીજા દ્વારા નવી દિલ્હીમાં આયોજન આયોજન થયું તો આ છે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન અને વિદેશ મંત્રાલયના સંયુક્ત રૂપથી નવી દિલ્હીમાં એનું આયોજન થયું છે રાયસીના ડાયલોગનું નેક્સ્ટ જોઈએ તો સહયોગ કાયજીન વાર્ષિક જોઈન્ટ એક્સરસાઇઝ ભારત અને કયા દેશ વચ્ચે થાય છે તાજેતરમાં જ શરૂ થઈ છે સહયોગ કાઇજીન એક્સરસાઇઝ કે જે થાય છે ભારત અને જાપાન વચ્ચે ભારત અને જાપાન વચ્ચે સહયોગ કાઇઝિન ઉપરાંત અને સહયોગ કાયજીન જે થાય છે ગાર્ડ વચ્ચેની આપણી છે અને ધર્મ ગાર્ડિયન પણ જાપાન સાથે થાય છે ધર્મ ગાર્ડિયન ઓમાન સાથેની ત્રણ એક્સરસાઇઝ આપણે જોઈએ અલ નગા કે જે આર્મી વચ્ચેની છે નસીમ અલ બહાર કે જે નૌસૈનિક સમુદ્ર અભ્યાસ છે અને ઇસ્ટર્ન બ્રિજ કે જે છે વાયુસેના વચ્ચેનો ઓમાન સાથેનો આ ત્રણ શ્રીલંકા સાથે આપણે કરીએ છીએ મિત્રશક્તિ એક્સરસાઇઝ અને ચીન સાથે તાજેતરમાં જ સંપન્ન થઈ છે હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ મેઘાલયની અંદર તો ચારે ચાર ઓપ્શન્સ અગત્યના છે અહીંયા જવાબ આવશે જાપાન સહયોગ કાયજિન કરીએ છીએ જાપાન સાથે નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા કોમ્યુનિકેશન સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું છે એ છે જીસેટ સેટ થર્ટી જી થર્ટી એ ઇસરોનો બે હજાર વીસનો પ્રથમ સફળતાપૂર્વક લોન્ચિંગ થયું છે અને એ જે ફ્રેન્ચ ગુવાનાથી આ લોન્ચ કર્યો છે જીસેટ સેટ થર્ટી કોમ્યુનિકેશન સેટેલાઇટ છે અને ઇન્ટરનેટની સ્પીડ પણ વધશે અને ખૂબ જ અગત્યનું એવું છે જીસેટ સેટ થર્ટી નેક્સ્ટ જોઈએ તો શાઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન સરકારના પ્રમુખોની હેડ્સ ઓફ સ્ટેટ સોરી હેડ્સ ઓફ ગવર્મેન્ટની ઓગણીસમી પરિષદની યજમાની કયો દેશ કરશે એ દેશ છે આપણો ભારત ભારત કરશે હેડ્સ ઓફ ગવર્મેન્ટની ઓગણીસમી પરિષદ કે જે સંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશન હેડ્સ ઓફ ગવર્મેન્ટ અને હેડ્સ ઓફ સ્ટેટ વચ્ચેનો શું તફાવત છે એ આપણે આજના અઢાર જે ગઈકાલે એટલે કે અઢાર જાન્યુઆરીનો જે કરંટ અફેર્સનો વિડીયો છે એની અંદર ખાસ સમજાવ્યું છે બહુ સારી રીતે તો જોઈ લેજો સંઘાઈ કોપરેશન ઓર્ગેનાઇઝેશનની ઓગણીસમી પરિષદ છે હેડ્સ ઓફ ગવર્મેન્ટની એ યજમાન કરશે ભારત ડિટેલની અંદર એમાં ચર્ચા કરી છે બધી એ ખાસ જોઈ લેજો કાલનો અઢાર જાન્યુઆરીનો કંડ પ્રશ્ન વિડીયો આઈસીસી અંડર ઓગણીસ વિશ્વકપ કયા શરૂ થયો છે કયા દેશમાં તો એ શરૂ થયું છે દક્ષિણ આફ્રિકાની અંદર અને અંડર નાઇન્ટીનના જે આપણા ભારતના કેપ્ટન રહેશે પ્રિયમ ગર્ગ પ્રિયમ ગર્ગ તો મિત્રો આ હતા જાન્યુઆરીના અગત્યના બેસ્ટ એમસીક્યુ સિરીઝનો પાર્ટ નંબર ટુ કેવો લાગ્યો આપને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો થોડીક સ્પીડ તમને લાગી હશે કારણ કે આ રિવિઝન ટાઈપ વિડીયો છે છતાં પણ પૂરો પ્રયત્ન કર્યો છે તમામ લોકોનો અંત સુધી વિડિયો જોઈએ બદલ ખૂબ ખૂબ આભાર વધુને વધુ મિત્રોને શેર કરો જેથી બીજા પણ એનો લાભ લઈ શકે છે મળીએ આવતીકાલના નવા જ કરંટ અફેર્સના એક નવા કરંટ અપેક્સ ટોપિક્સ અને કરંટ અફેર્સના વિડીયો સાથે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત